हेलो फ्रेंड्स, वेलकम टू माय चैनल। फ्रेंड्स, आज आप राजग्रहना लोटनो शीरो बनावीए। हवे उपवास पण आवे छे, श्रावण महीनो आवे छे, तो घणा बधा लोको फराळ करता होय छे अने एमां राजग्रहनो लोट यूज करे छे अने एमांथी जुदी जुदी वस्तु बनावे छे। राजग्रहनी पूरी, राजग्रहना थेपला, राजग्रहनो हांडवो, બટાકાવડામાં ઉપરના લેયરમાં પણ રાજગ્રાનો યુઝ કરીએ છીએ। આજે આપણે રાજગ્રાના લોટનો શીરો બનાવીએ। શીરા માટે સૌથી પહેલાં આપણે ઘી ગરમ કરવા મૂકી દઈશું। ઘી ગરમ થાય ત્યારબાદ આપણે એમાં કાજુના ટુકડાને શેકવાના છે। જો તમને ડ્રાયફ્રૂટવાળો ન ભાવતો હોય તો ન નાખો તો પણ ચાલે। કાજુ થઈ ગયા છે એટલે એમાં આપણે રાજગ્રાનો લોટ નાખીશું। આપણે જેમ ઘઉંનો શીરો કે સોજીનો શીરો બનાવીએ છીએ એના કરતાં આમાં ઘીનું પ્રમાણ થોડું ઓછું જોઈશે। ધીમા ગેસે લોટની સુગંધ આવે ત્યાં સુધી આપણે એને લોટ શેકવાનો છે। ફ્રેન્ડ્સ, રાજગ્રાના લોટમાં વિટામિન ઈ અને સી હોય છે, તે સિવાય આયરન, પોટેશિયમ, મેગ્નેશિયમ, ફોસ્ફરસ અને એવા ઘણા બધા ખનિજ તત્વોથી ભરપૂર છે। હવે આપણો લોટ શેકાઈ ગયો છે તો આપણે એમાં થોડું દૂધ એડ કરવાનું છે। ઘણા લોકો દૂધની જગ્યાએ પાણીનો યુઝ કરે છે, પણ આપણે આમાં દૂધનો યુઝ કરીશું તો દૂધવાળો શીરો ખાવાની બહુ જ મજા આવે છે અને સ્વાદમાં પણ બહુ જ સરસ લાગે છે અને ઘી પણ આમાં ફટાફટ છૂટું પડી જાય છે એટલે તમારો શીરો એકદમ જલ્દી અને ઝડપથી થઈ જાય છે। ઘઉંના લોટ કરતાં રાજગ્રાના લોટમાં આયરનની માત્રા 3 ગણી વધારે છે, એટલે જેને ઘઉં ના સૂટ થતા હોય એ લોકો રાજગ્રાના લોટનો યુઝ કરી શકે છે અને ખાવામાં પણ બહુ જ હેલ્ધી છે। શીરો શેકાઈ જાય ત્યારે આપણે એમાં જરૂર પ્રમાણે ખાંડ નાખવાની છે। આ શીરો ગોળવાળો પણ બહુ જ સરસ લાગે છે, તો તમે ખાંડની જગ્યાએ ગોળનો પણ યુઝ કરી શકો। શીરો આપણો તૈયાર થઈ ગયો છે તો આપણે એને સર્વિંગ પ્લેટમાં કાઢી લઈશું અને ઉપરથી તમને જે પણ ડ્રાયફ્રૂટ ભાવે, જેમ કે ચારોળી છે, બદામ છે, પિસ્તા છે, એનો યુઝ કરી શકો અને ઈલાયચીથી એને ગાર્નિશ કરીશું। સ્વીટ બનાવીએ અને જો એમાં ઈલાયચીનો યુઝ ન કરીએ તો એ કેવી રીતે ચાલે? તો ફ્રેન્ડ્સ, આપણો શીરો તૈયાર થઈ ગયો છે। તો તમે ઉપવાસ હોય કે આખા શ્રાવણ મહિનામાં તમારે જ્યારે પણ મન થાય ત્યારે તમે બનાવી શકો છો। આ શીરાને તમે ગરમ અને ઠંડો બંને રીતે ખાઈ શકો છો કે એનો યુઝ કરી શકો છો। તો તમે મારી રેસીપીનો જરૂરથી ટ્રાય કરજો। મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લાઈક જરૂરથી કરજો અને રેસીપી ગમી હોય તો કમેન્ટ પણ જરૂર કરજો।